ગુજરાતમાં નર્મદા તટે આવેલા વિશ્વ પ્રસિદ્ધ મંદિર કુબેર ભંડારી મંદિર આજે 11 જૂનથી કોરોનામાં 2 મહિનાના લોકડાઉન પછી પુનઃ ખુલતા ભક્તોએ 2 મહિના પછી દર્શન માટે ઉમટ્યા હતા. કોરોનાના કારણે ભક્તોની સંખ્યામાં ખાસો ઘટાડો નોંધાયો હતો. આજે પ્રથમ દિવસે છૂટા છવાયા ભક્તો દર્શન આવ્યા હતા. સરકારના આદેશ અનુસાર 11મી જૂનથી ધાર્મિક સ્થાનો સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે શરૂ કરવાનો આદેશ થતાં આજથી મંદિર ખુલ્લા મુકતા ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આંગે મંદિરના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે ફક્ત દર્શન માટે મંદિર આજથી સવારે 7થી સાંજના 6:30 સુધી ખુલ્લું રહેશે. ધર્મશાળા અને અન્નક્ષેત્ર બંધ રખાયા છે. 2 મહિનાના લોકડાઉન પછી ગુજરાતના નર્મદા તટે આવેલા કુબેર ભંડારી મંદિરના કપાટના દ્વાર આજથી 11 જૂનથી ખુલતા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કુબેર દાદાનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ હોવાથી અહીં દરેક ભક્તોની માનતા અમાસ ભરવાથી પૂર્ણ થતી હોવાથી દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. જો કે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઇન્સના પ્રમાણે છેલ્લા 2 માસથી કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. સરકારની નવી ગાઈડલાઇન્સ પ્રમાણે કાલ 11મી જૂન ધાર્મિક સ્થળ શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારીને આજથી કુબેર ભંડારી મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી કુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે આજથી આ વખતે ભક્તોએ મંદિરમાં ફક્ત દર્શન જ કરવાના રહેશે. સાથે શ્રીફળ, દૂધ, ચૂંદડી, સાડી, ધોતી કશું પણ સાથે લાવવાનું નથી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. હેન્ડવોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની નથી. કોરોનાના કારણે ધર્મશાળા અન્નક્ષેત્ર પણ બંધ રાખવામાં આવેલું છે. જ્યોતિ જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.